કોરોના વાયરસના સંકટ વચ્ચે શુક્રવારે 6 મહિના બાદ પ્રત્યક્ષ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી, જેમાં સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષના ધારાસભ્યો કોરોના ટેસ્ટ બાદ હાજર રહ્યા હતા. જોકે દરમિયાન કોંગ્રેસના નેતા એવા ઇમરાન ખેડાવાલાને કોરોના વાયરસના રેપિડ ટેસ્ટને બહાર કાઢવામાં આવતા ચર્ચાનો દોર જામ્યો હતો. મળતી માહિતી મુજબ મેયર બિજલ પટેલ દ્વારા રાજ્ય સરકારના વિધાનસભા ગૃહમાં ઇમરાન ખેડાવાલાનો કરાવેલો કોરોના ટેસ્ટ અમાન્ય ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલે ઇમરાન ખેડાવાલા સહિત વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે તેઓએ જણાવ્યું છે કે AMCમાં કોરોના ટેસ્ટિંગ WHOની ગાઈડલાઇન મુજબ કરવામાં આવે છે અને પછી ભાજપની ગાઈડલાઇન્સ મુજબ એ એક ચર્ચાનો વિષય છે. આજે 6 મહિના પછી કોરોનાની મહામારી પછી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા આજનું આ છેલ્લું બોર્ડ હતું, તો મને વિધાનસભામાં બી જવાનું છે, વિધાનસભા બી ચાલુ છે, તો છતાં પણ મેં કીધું આજે છેલ્લું બોર્ડ છે તો બધા મારા સાથી કોર્પોરેટરને આજે હું મળીને કદાચ કોઈ ભૂલ ચૂક કોઈ થઈ હોય તો એમના માટે હું ક્ષમા યાચના કરું. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર આજે ભારતીય જનતા પાર્ટીના મેયર વિજલબેન તરફથી જ્યારે હું અંદર એન્ટ્રી લીધી ત્યારે ત્યાંથી એમનું ઓબ્જેક્શન હતું કે તમારા એક સભ્ય જે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ટેસ્ટ કરાવવાનો હતો તે કરાયો નથી. બેનને ખબર નથી મેયરશ્રીને કે હું ટેસ્ટ કરાવેલો છે. આ ટેસ્ટ વિધાનસભાના અંદર પણ હું રોજ વિધાનસભા જઉં છું. છેલ્લા 5 દિવસથી વિધાનસભા ચાલુ છે, હું જઉં છું અને આ ટેસ્ટ એ લોકો માન્ય રાખે છે અને વિધાનસભાના અંદર આખું મંત્રીમંડળ બેઠું હોય છે અને એમાં એના સામે અમે ચર્ચા પણ કરીએ છીએ. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાના અંદર મને અહીંથી બહાર કાઢવામાં આવ્યો કે આ ટેસ્ટ તમારો છે, આ પૂરો થઈ ગયો છે. હવે મને એ જ ખબર નથી પડતી કે WHOની ગાઈડલાઇન પ્રમાણે ચાલે છે કે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે ચાલે છે કે ગુજરાત રાજ્યની ગાઈડલાઇન પ્રમાણે ચાલે છે કે ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઇન પ્રમાણે આ ટેસ્ટ ચાલે છે, એ જ મને ખબર નથી પડતી. એટલે હું ખાસ એ જ કહેવા માગું છું કે અમદાવાદ શહેરના અંદર જેવી રીતે આ તમામ મીડિયા કર્મચારીઓને પણ તમામ લોકોને દૂર રાખવામાં આવ્યા છે, એના માટે કે સાચી હકીકત લોકો સુધી ના પહોંચે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે પ્રમાણેનું શાસન ચાલી રહ્યું છે, આ શાસન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદથી ચાલી રહ્યું છે, ગાંધીનગરથી ચાલી રહ્યું છે કે દિલ્હીથી ચાલી રહ્યું છે એ જ ખબર નથી પડતી. કેમ કે આ લોકો કોઈ નિર્ણય નથી કરી શકતા, જેના કારણે અમદાવાદ શહેરના નગરજનો પણ આજે હેરાન છે અને ખૂબ પરેશાન છે. એટલે ઇમરાનભાઈ, મતલબ તે થયો ને કે રાજ્ય સરકાર જે ટેસ્ટ કરાવે છે તેની પર પોતે કોર્પોરેશનને ભરોસો નથી? બિલકુલ, મને એવું જ લાગી રહ્યું છે કે રાજ્ય સરકારના જે ટેસ્ટ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેસ્ટ છે, કયા ટેસ્ટ એમને માન્ય રાખવાના? કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે પ્રમાણે અત્યારે એમને કોઈ ખબર જ નથી પડી કે WHOની લાઈન માન્ય રાખે, ભારત સરકારની લાઈન માન્ય રાખે કે ગુજરાત રાજ્યને જે માન્ય રાખે. આ જ પ્રમાણેની પરિસ્થિતિ આખા અમદાવાદ શહેરના અંદર છે અને આજે અમદાવાદ શહેરના મેયરે જે પ્રમાણે મને આ સભાગૃહમાંથી બહાર કાઢ્યો છે, મને ખૂબ દુઃખ છે. હું એક બેન એમને બેન માનું છું, પરંતુ આજે જે પ્રમાણેની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને વાકેફ કરવા માટે હું આ બોર્ડમાં આવ્યો હતો, છતાં પણ મને રોકવામાં આવ્યો છે અને ખૂબ નિંદા કરી. ઓકે.